ટીવીમાં એકે સિરિયલમાં દમ હોય, બસ કા દેરાણી જેઠાણીના ઝઘડા અને કા ઘર ભાંગવાના ધંધા. હું કામ લોકો આવું જોતા છે? ક્રાઇમ પેટ્રોલ જોવા દે. આ તો જોયેલો એપિસોડ છે. એ મહાભારત હમણાં હાલે, મહાભારત જોવા દે. બસ દ્રૌપદી આવીને હવે જો મજા. બા, હું તમે નકરું ટીવીમાં મહાભારત જોયા કરો છો? તમને ખબર છે આપણા ઘરમાં મહાભારત થાય ને એવું લાગે છે મને. શું વાત કરે છે, આપણા ઘરમાં મહાભારત? અરે મને ટીવીમાં જોવા દે ને, હું કામ વારંવારમાં મજાક કરે છે. તમને ખબર નથી આપણો સાગર છે ને એની પ્રેમિકાને યારે લગ્ન કરીને આવ્યો છે. સાગર એની પ્રેમિકા હારે લગ્ન કરીને આવ્યો છે? કોણ છે એની પ્રેમિકા? હવે તો ખબર નહીં પણ કોઈ ગરીબ ઘરની દીકરી છે. અને પાછું એમાંય વળી આમ જોવો એનો બાપ તો કોઈ કારખાનામાં કામ કરે છે. ગરીબ ઘરની છોકરી સાથે આપણો સાગર લગ્ન કરીને આવ્યો તો એ ઉપાધિ કરશે ઘરમાં? અરે બા, ઉપાધિ કરશે નહીં, ઉપાધિ થઈ ગઈ છે એ સમજ્યા તમે? અરે બા, એ ગરીબ ઘરની દીકરી અને પાછું જો આપણા ઘરમાં લાવશે હું અને એનો બાપ એને હું દઈ એકશે અને આપણે એકનો એક દીકરો, આપણને કાંઈ આશા ન હોય, એના કાંઈ અરમાન ન હોય લગ્ન કરવાના, અને આ કેવું કરીને બેહી ગયો આપણો છોકરો? અરમા, બહુ ઉપાધિ કરશે એ તો, અને એ આવશે તો આવશે, પણ એક તો એ ભૂખડી બારસના ઘરેથી આવશે એટલે અહીંયા જોજો ને કેવા તાંડવ કરે. હું તો કહું છું કે આ ગરીબ ઘરની છોકરી અરે એને પ્રેમ કરવાની જરૂર ન પડી, ગામમાં છોકરીઓ મરી ગઈ હતી બધી. પણ બા, હવે એને કોણ સમજાવે? અરે હું વાત કરું તને, સાચું કહું, તે તો એમ જ કીધું હો કે આ મહાભારત ઘરમાં હવે થવાનું. અરે થવાનું નહીં, થઈ જ ગયું છે. અને હાય કાઈ લઈને નહીં આવે, અને કાલ હવારે બધે ખબર પડશે કે સાગરે લગ્ન કર્યા છે અને એ ગરીબ ઘરની દીકરી. આરે તને ખબર છે ને મારી ઉઠક બેઠક ક્યાં છે? એ મોટી મોટી કીટી પાર્ટીઓમાં ને મોટી મોટી જગ્યાએ હું જાઉં છું. તને ખબર છે એ ન્યા તો બધું આવે ને, તો એની વહુને તો કેવા વખાણ કરે, કેટલું લાવે અને રૂપાયું કેવી દેખાવડે. હવે જો ખબર પડશે કે આપણી વહુ હાવ ગરીબ ઘરની છે અને દેખાવે હારી નથી, તો મને લાગે છે કે મારું તો નાક વઢાઈ જાય. મોઢે તો કોઈ નહીં કે, પણ પાછળ વાતું કરશે. પણ બા, તમે છે ને ચિંતા કરો, માં હવે આનો રસ્તો હું કઈક કાઢીશ અને વિચારું છું હું કરવું એમ. ચિંતા તો થાય જ ને, કારણ કે આ કઈ ઓલા ઢીંગલા ઢીંગલીના ખેલ થોડા છે કે નો ગઈમુ ને આપણે મોકલી દીધું, હવે મારે તો જિંદગીભરનો બટ્ટો બેહી જશે. આ જ્યાં હું બેસું છું, ઉઠું છું, સત્સંગમાં જાઉં છું, મંદિરોમાં જાઉં છું, ત્યાં મારું નામ કેટલું મોટું છે ખબર છે? અને બધાએ કહે છે કે એ આપણી વહુ તો ઠીક, પણ ભારતીબાની વહુ આવશે ને એ તો જોજો કેટલા ગાડા ભરી ભરીને લાવશે. હવે ન્યા હું મોઢું બતાવીશ બધાને. બા, આપણું ઘર જોઈને લોકો કહે નહીં? આપણું ઘર કેવું છે, આપણી રેણી કેણી કેવી છે, તો પછી લોકો કહેવાના જ છે ને, વાતો કરવાના જ છે ને. કરે જ ને, હવે તો ઉપાધિ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, હું અને અંકિતા બહાર જઈએ છીએ અને સાંજે કદાચ હાવવામાં મોડું થઈ જાય ને તો તમે લોકો જમી લેજો, અમારી રાહ ના જોતા કદાચ અમે લોકો તો બહાર જ જમીને આવીશું. પણ સાગર, તે આ કોની સાથે લગ્ન કર્યા છે અને આ છોકરી કોણ છે તું જરાક મને જણાવીશ? મમ્મી, તમારે એ બધું વધારે જાણવાની કોઈ જરૂર નથી, છતાં પણ જણાવી દઉં છું કે હા, અંકિતા છે, એને હું પ્રેમ કરતો હતો એ માટે એમની સાથે મેં લગ્ન કર્યા છે. એ ગરીબ ઘરની છોકરી છે, બસ એનાથી વિશેષ કાંઈ નહીં. જેમ તમે આ ઘરની વહુ છો ને, એમ આજથી આ અંકિતા પણ આ જ ઘરની વહુ છે. સાંભળી લીધું? ચલો જય શ્રી કૃષ્ણ, અમે નીકળીએ. ચલ અંકિતા. ભાઈ, આ સાગર કેમ આપણી સાથે આવું વર્તન કરે છે? બા,
તમે થોડો સમય જવા દો ને. જો એ આવનારી નવી વહુ છે ને, એના એવા હાલ કરું ને તમે જો, હું હાહુ થઈને હાહુ પણ ન બતાવું ને તો કેજો. એવા કામ કરાવું એની પાસે, એને પૂરતું ખાવા ન આપું, અને જો એને કેટલું માનસિક ત્રાસ આપું, અને જો એને થોડાક દિવસમાં ઘરની બહારનો રસ્તો ન બતાવી દઉં ને તો કેજો. મારો તો આઈ આવીને છપ્પર પગે ત્યારના મારો મગજ ફરી ગયો છે. પછી ગામમાં જઈને તને વગોવશે નહીં? એ હું વગોવવાની મને? હવે એની લાયકાત છે આપણને વગોવીને જાય? ગરીબ ઘરની દીકરી તું ગરીબ ગરીબ નહીં કર. ગરીબને ક્યાં દાંત હોય ખબર છે ને તને? આખા ગામમાં જઈને તને વગોવે નહીં ને તો મને કેજે. બા તમે મને વગોવવાનું કયો કે વગોવશે એમ? અરે એનો ચોટલો ઢળીને ઊભી બજારે ખેંહું એવી શું? એ લોકો છે ને પોલીસનો સહારો લે અને પછી તને ઢસડીને લઈ જશે. તું એનો ચોટલો ઢસડવાની વાત કરો છો? પોલીસે પહેલા પોગે ને, એ પહેલા એને રામ રમાડી દઉં. તમે જોવો ને, બોલવું સહેલું છે ને કરવું અઘરું છે પાયલ. કાઈ કરવું નથી, રેવા દે ને. સાગર એનાથી થાકશે ને એટલે એ જ એને રસ્તો બતાવી દેશે. અરે આવો આવો બેટા, આવો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ આમ અચાનક ભૂલા પડી ગયા? એ તો પપ્પા અહીંયાથી નીકળતા હતા ને તો એમ થયું કે તમારા ખબર અંતર પૂછતા જઈએ. કેવું છે તમને? બસ મજામાં છું. તબિયત સારી છે ને તમારી? બસ ક્લાસ. અરે પપ્પા, હા અંકિતાને છે ને તમારી ચિંતા બહુ થાય છે. જ્યારથી એ અંકિતાએ મારી સાથે લગ્ન કરી લીધા છે ને ત્યારથી બિચારી ચિંતામાં જ રહે છે કે મારા પપ્પાનું ધ્યાન કોણ રાખતું હશે, સમયસર જમતા હશે કે નહીં. આખો દિવસ બસ ચિંતા ચિંતા. અરે બેટા, આ મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આમ જો હેમ ખેમ તારી સામે બેઠો છું ને હટ્ટો કટ્ટો, તો પછી બેટા આ તમે લોકો મારી ચિંતા છોડો અને તમે તમારું ધ્યાન રાખો. લે સાંભળ, લે સાંભળ. હા તારા પપ્પા જ કહે છે ને. પપ્પા હું પણ અંકિતાને કેટલા સમયથી સમજાવું છું કે તારા પપ્પા નિરોગી છે, શાંતિથી એમનું સંભાળી લે છે, અને આમ પણ એવી કોઈ જરૂર હોય તો તને ફોન કરે તો હું મોકલી આપીશ ને તને તારા પપ્પાના ઘરે. હા બેટા, સાગર કુમારની વાત એકદમ બરાબર છે. તારે છે ને મારી ચિંતા કરવાની જરૂર નથી, પણ તમારે લોકોએ છે ને તમારી ચિંતા કરવાની જરૂર છે. તને સાચું કહું ને બેટા, તો જ્યારથી મેં તને સાસરે મોકલી ને ત્યારથી મને તારી બહુ ચિંતા રહી છે. કારણ કે શું મારે તને વાત કરવી? પપ્પા તમે કહેવા શું માંગો છો? હા પપ્પા, એવી તો તમને અંકિતાની કઈ ચિંતા સતાવી રહી છે કે તમે હાઉ બોલો છો? હવે બેટા મારે શું તમને વાત કરવી? આ તમને હું કહીશ તો તમને ખોટું ના લાગવું જોઈએ. જો અંકિતાને મેં તમારી સાથે લગ્ન કર્યા કારણ કે તમે મને પસંદ આવ્યા, પણ ગમે તેમ તોય તમારા ઘરે તમારા મમ્મી જે છે એ મારી દીકરીને તો એક સાવકી સાસુ કહેવાય ને, એટલે મને થોડી મનમાં ચિંતા રહ્યા કરે. તો બેટા તારા સાસુ તારું ધ્યાન તો રાખે છે ને? હા પપ્પા, તમે મારી ચિંતા ના કરો, ઘરમાં બધા મારું ધ્યાન રાખે છે. હા અને પપ્પા જો અંકિતાને મારા ઘરમાં કોઈ તકલીફ પડશે ને તો એ મને જણાવશે, અને જો કે હું એને કોઈ તકલીફ પડવા જ નહીં દઉં, હું ધ્યાન રાખીશ એનું. પણ છતાં કોણ જાણે, હું જ્યારે પણ જોઉં ને ત્યારે મને તારા સાસુ અને એના મમ્મી આ લોકોની નજરમાં એવો મેલ દેખાય છે ને, તો મને સમજાતું નથી કે મને ગેરસમજણ થાય છે કે પછી હું જે સમજુ છું એ બધું સાચું છે. અરે પપ્પા, અમારા ઘરે એવું કાંઈ નથી, મને બધા સારી રીતે જ સાચવે છે, અને તમે છે ને આવું ખોટું વિચારવાનું છોડી દો. સારું બેટા, જેવી ભગવાનની મરજી. કઈ જોવા જેવું ટીવીમાં આવતું નથી ને કઈ મન માનતું નથી, અને આ ફોનમાં પાછું નેટ પૂરું થઈ ગયું. એ બા, બેટા આ સાગર તો આર્ય સમાજમાં લગ્ન કરીને આવ્યો,
પણ આપણા અશોકના લગ્ન ક્યારે થાય બા? અરે અજય, સાગરની ઉપાધિ તો અહીંયા ને અહીંયા જ છે, ત્યાં તું પાછું અશોકનું ડીંડવાનું લઈને બેઠી. મને ખબર જ છે અશોક માટે આપણે દીકરી તો ગોતવી જ પડશે ને, એ થઈ રહે બધું. એ ના હો, આપણે તો છે ને બાઈક લેવાની છે, એટલે મને મમ્મી પૈસા આપો. લ્યો, આ તો ઝાડવું છે એટલે ખંખેરી દઈ દે. હવે અરે બેટા, આપણા ઘરનો બધો વહીવટ તો સાગર કરે છે, અને જો તારે બાઈક લેવી જ હોય ને તો તારે પેલા સાગરને વિશ્વાસમાં લેવો પડશે. મમ્મી, સાગર છે ને એની બાઈક પાછળ કોક છોકરીને બેહારીને જાતો હતો. હાવ ડોબો છે એ, કોક છોકરી નહોતી એની બાયડી હતી. હે લ્યો, ઈ સાગરની બાયડી હતી? તઈ એ, એને તો આર્ય સમાજમાં લગ્ન કરી લીધા. જો અશોક, સાગરે તો લગ્ન કરી લીધા, પણ જો તું સીધો આણ ને તો તારા સાગરના હાથે જ લગ્ન કરાવવાશે. અરે મમ્મી, દાદીમા, તમે ચિંતા ના કરો, હું આ બાઈકના પૈસા છે ને એ સાગર પાસેથી જ લઈશ, અને હા, મારા લગ્ન પણ સાગર જ કરાવી દે. દેવ, કહી દીધું કે હવે તો સાગર જ બાઈકના પૈસા દે હે ને લગ્ન એ કરાવી દે. બસ એ એટલું સહેલું નથી, બહુ અઘરું છે. અને સાંભળ, તું ગાંડો ખેલો છે. સાગર કઈ ગાંડો ખેલો નથી, તું બાઈક માંગે ને બાઈકના પૈસા દઈ દે, તું બાઈ માંગે ને બાઈમાં હારે લગ્ન કરાવી દે, વિચારતો નહીં હોય એવું બધું? હા, બહુ અઘરું છે. અરે અશોક, બાકીની વાત સાચી છે, અઘરું તો થોડુંક છે જ, કારણ કે સાગરને મનાવો ને એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. અને બીજું, જો તું મોટો થઈ ગયો છો, થોડો જવાન થઈ ગયો છો, અને આમ તારી જવાબદારી છે ને તું સમજી લે, પછી આપણે સમાજમાં રહેવું છે, ક્યાંક જવું કરવું, સોસાયટીમાં આપણું સ્ટેટસ શું રહે? જવાબદારી તો તમારી હતી જ ને આ બાઈકના પૈસા આપવાની, તો તમે મને ના ન પાડી દીધી. એ બસ, આ તારી ઉંમર તો જો, પેલા નોકરી તો ગોત પછી છોકરી મળે. લ્યો, નોકરી કરવી નથી, છોકરીઓ જોઈશી. હું ક્યાંક જોવા જાઉં તો મને હું કે તમારા છોકરાને કેટલો પગાર છે, હું કામ ધંધો કરે, તો મારે હું ન્યા કેવું? ગમે એ કહી દેવાનું હોય, અત્યારે સર ખાલી હારું દેખાડવાનું હોય, આપણે ઘરે હું હાલતો હોય સમાજને હું કબે? બસ એટલે જ તું ગાંડો ખેલો છે, કઈ વિચારતો નથી ને નોકરી માટે, એટલે જ. ઓલો કેટલો હોશિયાર છે, જો કોકની લઈને હોતે ને ઘરમાં વઈ આવ્યો, તને એવું તો નથી આવડતું, પણ થોડો કામ હોશિયાર તો બન, થોડો પાકો તો બન. ભાઈ હું પાકો છું, બરોબર મારા માથા માથોડો મારી દો. લ્યો બા, હું કરવી વાત આની? એ છે ને, પૈસા માંગવામાં હોશિયાર છો, કમાવામાં નથી. જાન પેલા બે પૈસા કમાવીને તો લા, મને દે હાથમાં. આખી દુનિયા કમાય છે ને, કોઈ સુખી છે તો બોલો. બસ બસ બસ, હવે જાજુ બોલતો નહીં હો, નહીં તો આટલામાંથી જઈશ. તમે છે ને કઈ ઉપાધિ કરો, માં હું છે ને સાગર પાસે જાય. એ તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ હવે તારી માં પાસે રૂપિયા નહીં માગતો. હા તો હવે લગ્ન તો થઈ જ ગયા છે, તું કે ક્યાં જવું છે ફરવા, ત્યાં જઈએ ને ફરવા. મતલબ બીજી કોઈ સિટીમાં જવું છે કે કોઈ બીજા? અરે વાહ સાગર, તું તો લગ્ન કરીને આવ્યો અને અંકિતા સાથે વાત પણ નથી કરાવતો. અરે એવું નથી ભાઈ, જો હું તમને મુલાકાત કરાવું. અંકિતા, આ મારા મોટા ભાઈ અશોકભાઈ છે. નમસ્તે. અને અશોકભાઈ તમે તો ઓળખતા જ હશો, આ અંકિતા છે. હા. અને ભાઈ? અરે ના ના, કઈ વાંધો નહીં, બસ હું તો એક જ આશીર્વાદ આપું છું કે બંને સુખી રહો. અને હું શું કહું છું સાગર? હા બોલો ને ભાઈ, શું વાત છે, શું પૂછવું છે, શું કેવું છે મને? મારે નવી બાઈક લેવી છે, તો પૈસાની મદદ કરો ને. ગાડી લેવી છે? પણ ભાઈ તમને તો ખબર જ છે ને કે અત્યારે આ પૈસાની કેટલી કડકાઈ ચાલે છે, એમાં હું ઘરના બધા સભ્યોનો ખર્ચો તો ઉપાડું જ છું, સાથે સાથે અમારા લગ્ન થયા એની પાછળ પણ ઘણો ખર્ચો થઈ ગયો. જો માનું છું કે ધામધૂમથી નથી કર્યા, પણ આ વકીલ લોન એ બધો ખર્ચો તો થવાનો છે ને,
એટલા માટે હાલ ફિલહાલ તો મારી પાસે કઈ પૈસા નથી, હું તમારી મદદ નહીં કરી શકું. હા કઈ વાંધો નહીં ભાઈ, આ હું રોજ હાલીને જ કામે જાઉં છું ને, હજી કદાચ મારા કિસ્મતમાં હાલવાનું જ લખ્યું હોય છે, કઈ વાંધો નહીં, નથી લેવી. અરે અરે તમે એવું શું કરો છો, તમારી પાસે પૈસા હોય તો આપો ને, ગાડી તો અત્યારે નોર્મલી બધા લે જ છે ને, અને કામ પર જવું હોય તો ગાડીની જરૂર તો ગમે ત્યારે પડવાની છે. સારું હવે તું કહે છે તો હું મદદ કરીશ મોટા ભાઈ, વાંધો નહીં, તમારે ગાડી લેવા માટે પૈસા જોઈએ છે ને, હું કંઈક એડજસ્ટ કરું છું, જોકે થોડી કડકાઈ છે પણ વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. હા થેન્ક યુ. એલા એ હું વિચારશો, નોકરીનું કઈ વિચારેશ, નોકરી મળી? હા નોકરી મળી ગઈ, આય પટ્ટા વાળા. કેટલો પગાર છે? દાદી માં બસ ઓ હવે. કેમ બસ? પગાર કેટલો મળશે ઈ કેને, બીજું કઈ બસ બસ નથી કેવું, શું છે? તમને વાતની કઈ ખબર નથી તો હું કામ અત્યારે મારી હારે મજાક કરો છો, પછી કે તારો મગજ બહુ ગરમ થાય છે, ગરમ જ થાય ને. પણ તે કોઈ દી મારી હારે કામની વાત કરી, જ્યારે હોય ત્યારે લાવો, બાઈકના પૈસા લાવો, ફલાણાના પૈસા લાવો, એ કોઈ દી મુદ્દાની વાત કરી કે દાદીમાં આજે આપણે ખુશ છીએ, નોકરી મળી ગઈ છે. અત્યારે મેં પૂછ્યું તો કે હા પટ્ટાવાળાની નોકરી મળી. હા ઓલી કાલની આવેલી છે ને, એનું તો ઘરમાં હાલવા મળ્યું હતી. અમે સાગરને કેટલી વાર કીધું કે મને બાઈક લેવા પૈસા આપ, પૈસા આપ, પણ નો આપ્યા. પણ જ્યારે ઓલી એક વાર કીધું ને કે સાગર પૈસા આપો ને, તો તરત સાગરે હા પાડી. એલા ઓલીએ કીધું અને પૈસા આપ્યા, તારે તો કેરી ખાવાથી મતલબ રાખ ને, ગોટલા હું કામ ગણસ. અને હા નવું નવું નવ દિવસ, અત્યારે પ્રેમ લગ્ન કરીને આવ્યો છે એટલે એને પંપાળવી તો પડે જ, પણ તને પૈસા મળી ગયા ને પછી હું કામ ઉપાધિ કરસ તું, જલસા કર ને જલસા. હા જલસા તો કરવાના જ હોય ને, છોટા મહેરબાન તો બડા પહેલવાન. હા બડા પહેલવાન નહીં, ગધા પહેલવાન, તું ગધો છે, કારણ કે કમાવું તો છે ને, કા બા પાસે પૈસા માગવાના, કા મમ્મી પાસે માગવાના, અને હવે ભાઈ કમાય છે એટલે ભાઈ પાસે પૈસા માગવાના. આપણે વિચાર કરવાનો નહીં કે હું એવી જગ્યાએ જાઉં જ્યાંથી મને બે પૈસા નોકરી મળે. અરે અસ્કા તું એવા બધા હુંકા વિચાર કરે, તારે બાઈક જોતી હતી, તારે એના માટેના પૈસા જોતા હતા, તારા હાથમાં પૈસા આવી ગયા ને તો બીજી ઉપાધિ હું કામ કરસ, તું તારે જલસા કર ને જલસા. અરે જલસા કરવા હાટું તો આ ઉપર વાળા આવી જિંદગી આપી છે, ન કરતો કાક કામ ન કરતો બરોબર, પણ આમ સને આ બધું સની માથી સહન ન થાય તો તારે તો આનો કાક રસ્તો કાઢવો પડે. બસ હવે તારે કાંઈ કરવાનું થાતું નથી, તને જ્યારે જ્યારે જે જોઈએ છે એ મળી જાય છે ને, હવે જે કરશું ને અમે કરશું, પણ તું કાંઈ ઉપાધિ કરતો નહીં અને કાંઈ તું વિચારતો નહીં હો. વિચારની તો વાત જ કરો, મામા નકરા વિચારો જ ભર્યા સમજે, એટલે વિચારવાનું મન ના તો પાડતા જ નહીં. બસો તો ના પાડીને હવે કોઈ જાતના પેતરા કરતો નહીં, તને બાઈકના પૈસા મળે બાઈક લે અને જલસા કર, અને હા પેટ્રોલ બેટ્રોલ ના ઘટે ને તો હું બેઠી છું, હું આપે, પણ બીજા કોઈ નાટક નખરા જોઈ નહીં તારા. મમ્મી હા સાગર છે ને મને બાઈક લેવાના પૈસા આપવાનો છે. અરે ગાંડા તું નકરું બાઈક બાઈક શું કરે છે, આ કરોડોની મિલકતનો માલિક સાગર એકલો છે, અને ઈ મિલકત આપણા નામે કેમ થાય ને, એવો કંઈક વિચાર કર. એટલે મને કઈ સમજ નથી પડતી, તું કહેવા શું માંગે છે મમ્મી? જો વાત એમ છે ને, આ મેં જે તારા બાપને ખાવામાં મીઠું ઝેર નાખીને જે રામ રમાડી દીધા ને, એવો તું કાંઈક પ્લાન કર તો આપણે છે ને સાગરને રસ્તામાંથી કાઢી નાખીએ અને એનું રામ નામ સત્ય થઈ જાય. અને બીજી વાત સાંભળ, અને બીજી કરોડોની મિલકત છે ને એનું વસિયતનામું આપણા ઘરમાં કંઈક હંતાડેલું છે,
અને ઈ વસિયત નામું જો આપણને મળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. હા મમ્મી, મારે કરવાનું છે શું? હું આની તો ક્યારની વાત જોતો હતો. અને હું શું કહું છું કે મીઠું ઝેર, ખારું ઝેર, જે પ્રકારના ઝેર એને ખવરાવવા પડે કે પીવરાવવા પડે, જે કરવું પડે ને હું બધું કરી. હા, આટલી બધી મિલકત મળતી હોય તો મને હું વાંધો છે. હા. અરે અશોક, થોડીક ધીરજ રાખ, આટલી બધી ઉતાવળ કરવી હારી નહીં. એનો રસ્તો છે ને હું તને કંઈક બતાવીશ, એમ તારે કરવાનું છે. અરે પણ ધીરજ છે ને આવા કામમાં ન રાખવાની, સમજ્યા તમે? હા, આ કામ તો ફટાફટ જ થવું જોઈએ. પણ હા, એનો વિચાર કરવા દે, થોડીક નિરાંત રાખ, પછી તને કહું. ત્યાં સુધી કઈ કરતો નહીં, હું ન કહું ત્યાં સુધી. થોડાક દિવસ હો, બાકી હવે વધારે રાહ હું નહીં જોઈએ. એનો કઈક આપણે ઉપાય કાઢીએ લે ને. હા. બેટા અંકિતા, અંકિતા બેટા. અરે પપ્પા, તમે બધું બરાબર તો છે ને, આમ અચાનક કેમ આવ્યા? અરે બેટા, મેં સાગરકુમારને ફોન કર્યો હતો, હું આવું છું. તને સાગરે કીધું નથી? ના, એણે મને કંઈ નથી કીધું. અરે તમે બેસો અહીંયા, હું તમારા માટે પાણી લઈને આવું છું. પણ બેટા, સાગરકુમાર ક્યાં છે? એ નાવા ગયા છે, બસ આવતા જશે. સારું, હા, કઈ વાંધો નહીં. આ લ્યો, આવી ગયા. ગીતા, કોણ આવ્યું છે? પપ્પા આવ્યા છે. અરે પપ્પા, તમે? હા ગીતા, સોરી, પણ હું તને કેતા ભૂલી ગયો હતો. હા, પપ્પાનો ફોન આવ્યો હતો મને, કે તને અહીંયા કપડા આપવા માટે આવવાના હતા. શું પપ્પા, કપડા? આ કપડા લેવાની શું જરૂર હતી ખોટો ખર્ચો કરવાની? મારી પાસે કેટલા બધા કપડા છે? એવું નથી બેટા, આ કપડા છે ને એ મને સારા અને સસ્તામાંથી મળતા હતા, તો મને પસંદ આવ્યા તો મને એમ થયું તારા માટે લઈ લઉં. અને આમ પણ હમણાં કેટલા વાર તહેવાર આવશે, તો તારે કામમાં લાગી જશે. એ પણ વાત સાચી છે. હા બોલો પપ્પા. હા, નવીનમાં કઈ સમાચાર? અને તબિયત તો સારી છે ને તમારી? જો બેટા, મારે કહેવું નથી, પણ હવે શું કરું, આ કીધા વગર ચાલે એમ પણ નથી. હા તો બોલો ને, તમ તારે કઈ એવી વાત છે કે જે મને કેવી છે તમારે, બોલી નાખો. જો આ વાત જે હું તમને કરું ને, એ તમારા મનમાં દબાવીને રાખજો. એવી તો કેવી વાત છે કે મને તમે કહો છો ને મારે મનમાં દબાવીને રાખવાની છે? સારું, હું કોઈને જણાવીશ નહીં, એ વાત છે ને હું મારા સુધી જ રાખીશ. તો સાંભળો, હમણાં થોડી વાર પહેલા હું અહીંયા ઘરે આવ્યો ને, ત્યારે તમારા મમ્મી અને તમારો ભાઈ એ તમને મારી નાખવાની યોજના ઘડતા હતા. વાત કરો છો તમે? હા, અને એટલું જ નહીં, તમારા મૃત્યુ પામેલા પપ્પાએ તમારા નામ ઉપર કરોડો રૂપિયાનું વસિયતનામું બનાવેલું છે, અને એ વસિયતનામું એમણે આ ઘરમાં જ ક્યાંક છુપાવેલું છે, એ તમને ખબર નથી? પપ્પા, તમે સાચું કહો છો ને? હા બેટા, આ બધું છે ને મેં મારા કાનેથી સાંભળ્યું છે. હા, મારા ઘરવાળા મારા પ્રત્યે આવી લાગણીઓ બતાવે છે એમને. હા, મારા જ ઘરવાળા મારા રામ રમાડવા માંગે છે ને. પણ બપ્પા, એ લોકો હજી મને ઓળખતા નથી. સાગર નામ છે મારું. એ લોકો મારા રામ રમાડે ને, એ પહેલા હું એના રામ રમાડી દઈશ. એટલે તમે ચિંતા નહીં કરતા, બધું સંભાળી લઈશું. છતાં પણ બેટા, આપણે આપણું ધ્યાન રાખવું જરૂરી છે. આ કહેવત છે ને કે ચેતતા નર સદા સુખી. અરે આ લોકોનો વિશ્વાસ ના કરાય, કોઈ સામેથી આવે ને તો આપણે પહોંચી વળીએ, આપણી પીઠ પાછળ ઘા કર્યો તો. એટલે બેટા, જો મારે જે કે તમને કહેવું હતું ને, મેં તમને કહી દીધું. હવે તમે છે ને તમારું ધ્યાન રાખજો. હા પપ્પા, તમે ચિંતા નહીં કરતા ને, તમે મને વાત જણાવીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ ખોટું ટેન્શન ના લેતો, આ બધા લોકોને કેવી રીતે પહોંચવું ને એ મને સારી રીતે આવડે છે, કારણ કે નાનપણથી મોટો આ લોકોની સાથે જ થયો છું.
સારું બેટા, લે આ સાડી, ચાલો. અરે જમી કરવી ને ગયા? હવે ના, એટલો બધો સમય નથી અને મારે હજુ ઘણું કામ છે. આવજો, લ્યો સાચવીને જજો. સાગર, આ જો તો મને આપણા કબાટમાંથી ફાઇલ મળે છે. ફાઇલ નહીં, આપણા કબાટમાં. સાગર, આ શેની ફાઇલ છે બેટા? અંકિતા, આપણી માટે એક ખુશ ખબર છે. આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વસિયતની ફાઇલ આપણા હાથમાં આવી ગઈ છે ને, એટલે હવે શાંતિથી બધું વાંચી અને હું બેંકમાં જઈ આવીશ અને આગળની શું પ્રોસેસ છે ને, એ પ્રોસેસ હું કરી નાખીશ. હે ભગવાન, હું કેટલાય દિવસથી પ્રાર્થના કરતી હતી કે મારા દીકરાને આ ફાઇલ મળી જાય ને, તો એ જોઈ લે કે આમાં કેટલું હું હું છે, કેમ મિલકત છે, કેટલું વસિયતનામું છે, કોના નામે કર્યું છે, બધું જોઈ લે ને. એમ સારું, હવે ફાઇલ તો આપણને મળી જ ગઈ છે ને, તો અંકિતા એક કામ કર ને, અત્યારે તો મારી પાસે સમય નથી, તું આ ફાઇલ આપણા કબાટમાં જ મૂકી દેજે, પછી હું ફ્રી થઈશ ને એટલે બેંકમાં જઈ આવીશ. સારું. અને જો હા, ફાઇલને છે ને જે કબાટમાં મૂકને એ કબાટને લોક મારી દેજે. હા હા, સાચવીને મૂકી દેશ. હા, હે પાય, તું કહેતી હતી ને હું કઈક રસ્તો કાઢીશ, હું કઈક વિચારીશ, તો હવે વિચાર્યું કે હજી વિચાર વિચારોમાં જ છે? અરે બા, એની ચિંતા કરો, માં મેં એનો બધો જ રસ્તો કાઢી નાખ્યો છે, તમે હમણાં જો હું થાય. પણ હું રસ્તો કાઢ્યો છે મન કેઈશ. મમ્મી, આજે તે જહેર મંગાવ્યું તું ને એ છે. વાહ બેટા વાહ, એક કાંકરે બે પંખી મારવાના છે, બે પંખી. આયલ, આ હું કેસ તું ને આજે, આ હું તારો પ્લાન કઈ સમજી નહીં, માંડીન વાત કરને. અરે બા, આ વાત તમને સમજાશે નહીં, આ મીઠું ઝેર છે, મીઠું ઝેર આ છે ને સાગરના ખાવામાં નાખવાનું છે, એ સાગર જો આ ખાય એટલે એનું રામ નામ સત્ય થઈ જાય. બુદ્ધિ વગરની આ સાગર ખાય તો એને ખબર નહીં પડે. અરે બા, તમે સાંભળો, આ સાગર જે ખાવાનું ખાય ને, અને એને જો કઈ થઈ જાય ને પછી આપણી ઉપર આરોપ આવે, આપણે આપણી ઉપર લેવાનો નથી. અંકિતાએ ખાવાનું બનાવ્યું એમ કહેવાનું છે, અને અંકિતાનું નામ આવી જાય, અંકિતા જાય જેલમાં ને મિલકત આપણા નામે થઈ જાય. અરે મારી દીકરી, વાહ વાહ, બુદ્ધિ તો તારી છે. દીકરી કોની? દર વર્ષે એક નવી બાઈક, અને પછી 15 દિવસે બાઈક લાવ, વર્ષે ને વર્ષે એના 15 દિવસે નવી ફોર વ્હીલ. બસ બસ, થોડીક શાંતિ રાખ અને ધીમે ધીમે બોલ. અને આમ જો આટલો બધો હરખેલો થામાં, આ દિવાલું ને કાંડ હોય લઈને કોક આજુબાજુ વાળા સાંભળી જાય ને તો લેવા દેવા વગરની શંકા આપણી ઉપર થાય બા. અને સાંભળ, આ તું જે કહે છે કે બધું આપણી પાસે આવી જાય અને પછી હું બાઈક લઉં ને ફોર વ્હીલ લઉં, બાઈક લઉં ને ફોર વ્હીલ લઉં, એ લોકોને શંકા જાય કે આટલો બધો રૂપિયો અચાનક આવી ક્યાંથી ગયો, કે આ બધું લેવા માંડ્યો છે, એટલે થોડીક ધીરજ રાખ કહું છું. તીરજ ના ફળ મીઠા. હા હા, તીરજ રાખાય પણ બહુ નહીં.
પપ્પા, આ સાગરકુમાર હજી તો કઈ થયું નથી અને તમારે આમ અચાનક કેમ આવવું પડ્યું? પપ્પા, હજુ કઈ થયું નથી પણ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. એટલે કે તમે જે વાત કરી રહ્યા હતા ને એ વાત એકદમ સાચી છે અને એ વાતનો ફેસલો આજે સાંજે થઈ જવાનો છે. બસ એ માટે જ હું તમને લેવા માટે આવ્યો છું. તમારે છે ને મારી સાથે આવવાનું છે. કઈ બોલવાનું નથી, કઈ કરવાનું પણ નથી. જે થાય ને ખાલી જોયા કરવાનું છે. પણ સાગરકુમાર, આ થોડી ઘણી કઈ તમે ખુલાસાવાર મને વાત કરો તો મને સમજણ તો પડે. અરે પપ્પા, તમે જે મને વાત કરી હતી ને એ જ વાત મેં પણ મારા કાને સાંભળી છે અને એટલા જ માટે મેં પોલીસને પણ જાણ કરી દીધી છે. મારે એ લોકોને રંગે હાથ પકડવાના છે. પણ આ બધી બાબતમાં તમારે મારો સાથ આપવાનો છે. હા, આ તમારા મમ્મી અને તમારા ભાઈ તમને મારવાનો પ્લાન કરે છે એ જ વાત ને? હા પપ્પા, એ જ વાતની વાત કરી રહ્યો છું. હા તો કઈ વાંધો નહીં, તમે મને જ્યારે કહેશો ને ત્યારે હું તમારી ત્યાં આવીશ. પણ ત્યાં સુધી તમે સચેત રહેજો, આ લોકોની ઉપર ભરોસો કરાય એમ નથી. અરે જ્યારે કયો ત્યારે શું, તમારે આજે જ આવવાનું છે. કારણ કે મેં કીધું ને કે આજે સાંજે એ વાતનો નિર્ણય થઈ જવાનો છે. એ લોકો રંગે હાથે પકડાઈ જવાના છે. હવે છે ને મેં બરોબરની જાળ પાથરી દીધી છે. હવે આ કબૂતરો એ જાળમાં આવે ને એટલી જ વાર છે, પછી જોઉં છું કે કેટલી વિશેષ શો થાય છે. પણ બેટા, પોલીસને બરાબર જાણ કરી દેવાની અને પોલીસને કહી દેજો તમે સાહેબને કે સાહેબ મારો ફોન ગમે ત્યારે આવે, એટલે આપણે આપણી તૈયારીમાં રહેવું પડે, નહીતર આ કબૂતર છે ને એકાદ જાળમાંથી છટકી જશે. હા પપ્પા, તમારી વાત સાચી છે. મેં એમ તો જાણ કરી જ દીધી છે, છતાં હું પાછો ફોન કરીને વાત કરી લઈશ. સારું, તો હું આજે સાંજે આવી જઈશ અને આ લોકોને આપણે જે કાંઈ પણ આનું ષડયંત્ર છે ને એ ખુલ્લું પાડી અને એ લોકોને કાંઈ પણ બોલ્યા જેવું ના રહે અને નીચા જોયા જેવું થઈ જાય ને એવી રીતે આપણે કાર્ય કરવાનું છે. હા પપ્પા, હવે તમે પણ જુઓ કે આગળ શું થાય છે. ચાલો તો હવે મારે લેટ થશે, હું નીકળું. અરે ચા પાણી કરીએ, બેસો. ના ના, ચા પાણી નથી કરવા, તો આ વાત જણાવી હતી ને એટલા માટે જ આવ્યો હતો. સાગર, જો તમારા મમ્મીએ તમારું ફેવરેટ આઈસ્ક્રીમ બનાવ્યું છે, લ્યો ખાઓ. ના અંકિતા, અત્યારે છે ને મને મૂડ નથી, મારે નથી ખાવું આઈસ્ક્રીમ. અરે સાગર, સાગર. હા બા. તારા માટે સ્પેશિયલ બનાવ્યું છે, મહેનત કરીને ખા ને. પણ બેટા, મેં મારા હાથે બનાવ્યું છે આઈસ્ક્રીમ, થોડુંક તો ખાઈ લે. અરે પણ મમ્મી. અરે ભાઈ, અરે તું તો ભાગશાળી છો કે તને આ બનાવેલું આઈસ્ક્રીમ ખાવા મળે છે, તો ખાઈ લે ને. સમજો, મને તો કોઈ પૂછતું નથી. હા અશોકભાઈ, હા વાત તો તમારી સાચી હો, હું તો બહુ ભાગ્યશાળી છું. પણ આજે છે ને મારે ખુદને ભાગ્યશાળી નથી બનાવવું, પણ તમને ભાગ્યશાળી બનાવવા છે. એટલે એક કામ કરો, આ આઈસ્ક્રીમ છે ને એ મારા જ હાથે તમે જ ખાવ ને. ના ના, આ તમારું છે તો હું કેમ ખાઈ શકું, કોઈના ભાગનું કોઈને ન ખવાય. અરે હા સાગર, આની વાત સાચી છે, સ્પેશિયલ તારા માટે બનાવ્યું છે તો એને કેમ ખવડાવાય. નહીં નહીં, તું નહીં ખાતો. કેમ, અશોકભાઈને કેમ ના ખવાય? અરે અંકિતા, સાગર માટે સ્પેશિયલ બનાવ્યું છે તો અશોકને કેમ અપાય. ના અશોક, તું નહીં ખાતો, એ એના માટે જ બનાવ્યું છે. કેમ ભારતીબેન, એવું કેમ કે જે આઈસ્ક્રીમ તમે આ સાગર માટે બનાવ્યું છે ઈ આઈસ્ક્રીમ તમારો દીકરો અશોક નો ખાઈ શકે? તમે તો માં છો. અરે માને તો બધાય દીકરા એક સરખા જ હોય, તમારે તો ભાગે ભળતું બે દીકરાને ખવડાવવાનું હોય, અડધું અશોકને ખવડાવો. હા ભાઈ, તને વાંધો હોય ને આઈસ્ક્રીમ ખાવામાં તો તને નહીં ખવડાવો, મમ્મી તમે ખાવો, તમને તો કઈ વાંધો નથી ને. અરે પણ મારા હાથે ખવડાવું છું, આવો મોકો પાછો નહીં મળે. લ્યો
અરે બેટા મારે નથી ખાવું, અમે કાલ જ રિપોર્ટ કરાવ્યો, ખબર છે ને ડાયાબિટીસ વધી ગઈ છે, અને મેં તારા માટે જ બનાવ્યું હતું, તું ખાની બેટા મને લઈને ખાવ ને પાછું ડાયાબિટીસ વધે તો મારે ટીકડા પીવા છે ને. આ તમે બધા આઈસ્ક્રીમ કેમ નથી ખાતા? બધા કેમ આઈસ્ક્રીમ ખાવાની ના પાડો છો? અંકિતા હું જણાવું છું તને કે આ લોકો આઈસ્ક્રીમ કેમ નથી ખાતા. એક મિનિટ મમ્મી જરા ઉભા થાવ ને. હા બેટા. હા તમને પૂછું છું બોલો. હા બેટા એ વાત સાચી છે, બિલકુલ સાચી છે કે મેં તારા આઈસ્ક્રીમમાં મીઠું ઝેર ભેળવેલું હતું જેનાથી તું મરી જા, અને એ મારી એકલીનો નહીં પણ અમે ત્રણેય પ્લાન કરેલો હતો કે તારે ખાવાની કોઈ પણ ચીજ હોય એમાં ઝેર ભેળવી અને તને ખવડાવી દેવાની કે જેથી તારા રામ રમી જાય અને પછી તું મૃત્યુ પામે એટલે જે દોષ બધો છે ને અંકિતા પર ઢોળવાનો હતો. અને પછી છે ને તારી જે વસિયત છે ને એ બધી અમે અમારા નામે કરવા માંગતા હતા. આ બધો કાંડ એ હતો કે તારી વસ્તુ તમે લઈ લીધી, બની શકે તો મને માફ કરી દે, હું મા થઈને તને માનો પ્રેમ ન આપી શકી, પણ બેટા માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, હું ભૂલને માફી માંગવાને પાત્ર તો નથી પણ છતાં મને માફ કરી દે ને. પાયલબેન, ભારતીબેન, આ તમે લોકો મનના એટલા બધા મેલા હોવા છતાંય આ સાગરે તમને રહેવા માટે આ ઘર આપ્યું, તમને માનો દરજો આપ્યો, તમને લોકોને ઇજ્જત આબરૂ આપી, છતાંય તમે લોકોએ એના વિરુદ્ધ આવું ષડયંત્ર કર્યું, એને મારી નાખવાની કોશિશ કરી તમે લોકોએ. કરે જ ને બાપા, કરે જ, કારણ કે આ લોકોને મારો પ્રેમ નતો દેખાતો, મારી લાગણીઓ નથી દેખાતી, દેખાતી હતી ને તો માત્ર મારી આ મિલકત, અને એ જ માટે તો એ મારા ઘરમાં આવ્યા હતા કે મને આ રસ્તામાંથી હટાવી દે અને આ મિલકત ઉપર એ લોકો રાજ કરે. આવો જ કઈ પ્લાન હતો ને તમારા લોકો? સાગરકુમાર, તમારી આવી વાતોથી આ લોકોના પેટનું પાણી નહીં હલે, કારણ કે આ લોકોને પૈસો જ પરમેશ્વર છે, પૈસો જ દેખાય છે, જેની આગળ આ લોકોને કોઈ માણસાઈની કિંમત જ નથી. હવે હું તો તમારા સસરા છું, આ ઘરમાં એક મહેમાન કહેવાઓ, વિશેષ તો હું બીજું શું કહી શકું, પણ તમને હું કહું છું તમારે આ લોકોના વિરુદ્ધમાં જે કોઈ નિર્ણય લેવો હોય ને એ તમે લઈ શકો છો. હા બાપા, આ લોકો માણસો નથી એ તો મને પણ ખબર છે, આ લોકો છે ને જનાવર છે, જનાવર. પપ્પા તમને કદાચ ખબર નહીં હોય, મારા પપ્પાનો ખૂન પણ આ લોકોએ જ કર્યું છે, આ ત્રણેય મળીને જ મારા પપ્પાનો ખૂન કર્યું છે. અને જ્યારે આ અંકિતાને એ વસિયતની ફાઇલ મળી હતી ને એમાં બધું જ લખેલું હતું, ત્યારથી મને સંકેત તો થઈ જ ગયો હતો કે આ લોકો મળીને મને મારવાનું કાવતરું તો કરશે જ, પ્લાનિંગ તો કરશે જ, એ માટે જ મેં પોલીસને જાણ કરી દીધી હતી પહેલેથી જ. હવે તમે લોકો છે ને ચિંતા નહીં કરતા, તમારે અહીંયાથી ડાયરેક્ટ જેલમાં જવાનું છે, અને ત્યાં બેઠીને વિચારજો કે તમે લોકો એવી ભૂલ તો ક્યાં કરી કે તમારો આ મજબૂત પ્લાન મારી સામે ખુલ્લો થઈ ગયો. સાગર, ભૂલ થતા તો થઈ ગઈ, અને તને ખબર છે ને માનવ સ્વભાવ જ એવો છે, જે એની પાસે હોય એ સંતોષથી નથી વાપરતા, પણ જે નથી એને પામવા માટે ગમે તે હદે અને ગમે તે આ જઈ શકે. બસ આ મિલકતની લાલચે જ અમને બધાને આંધળા કરી મૂકેલા, અને એટલે જ અમારા મગજમાં આવો ખરાબ વિચાર આવ્યો કે આ બધું અમે હડપ કરી લઈએ. માફ કરી દે અમને. બસ, તમારા લોકોને માફી માંગવાની કોઈ જરૂર નથી. ભાઈ સાગર, હાલો પોલીસ સ્ટેશન. સાગર,